આજે અસાધ્ય બીજના દિવસે ભગવાન જગન્નાથ સામેથી જ પોતાના ભક્તોને દર્શન આપવા માટે જતા હોય છે, પરંતુ આ વર્ષે સમગ્ર ભારતને બાનમાં લેનાર કોરોના વાયરસને કારણે રથયાત્રા મોફુક રાખવામાં આવી છે। ત્યારે અંકલેશ્વરમાં નીકળનાર 17મી રથયાત્રા કોરોનાની મહામારીને કારણે મોફુક રાખવામાં આવી હતી, જેને પગલે મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી। અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં જગન્નાથ મંદિર ખાતે અષાઢી બીજના રોજ ભાવિક ભક્તો દ્વારા ભગવાન બલભદ્રજી, સુભદ્રાજી અને જગન્નાથજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। કોરોના મહામારીના કારણે રથયાત્રા મોકૂફ રાખવામાં આવતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થાય તે માટે ટેમ્પરેચર ગન તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી। દર્શન માટે આવતા ભક્તોને ગન દ્વારા ચેક કરી અને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા, તેમજ માસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। જો કે સોશિયલ ડિસ્ટન્સની ખાસ કાળજી લેવામાં આવી હતી। મંદિરમાં જ ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ ભગવાન બલભદ્રજી, સુભદ્રાજી અને જગન્નાથજીને રથમાં બિરાજમાન કરી વિધિવત પૂજા અર્ચના કરી પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ પર્વમાં શહેરની શાંતિ સમિતિના સભ્ય અને મુસ્લિમ આગેવાન સિકંદર ફળવાલા, મોહમ્મદ અલી શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નગરજનોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી ભગવાનના દર્શન કરી પોતે ધન્યતા અનુભવી હતી। ભારતીય સરહદ પર શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પું છું અને આજના શુભ દિવસે અષાઢી બીજના દિવસે જે વર્ષોની પરંપરાગત મુજબ છેલ્લા 17 વર્ષથી જગન્નાથજીની રથયાત્રામાં મને ભાગ લેવાનો અવસર લેવાનો હું અહીં ઉપસ્થિત રહું છું તે બદલ હું પહેલાં તો ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવું છું અને ખાસ કરીને અંકલેશ્વરની પ્રજા અને ધર્મપ્રેમીઓને આજના દિવસની હું શુભકામના આપું છું। દેશભરી એકતા અખંડિતતા આ બધી તમામ જળવાઈ રહે એ ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। મહામારીનો રોગ ચાલે છે એને આ ભગવાન નષ્ટ કરે એવી પણ હું પ્રાર્થના કરું છું અને ખાસ કરીને આયોજકોને જે આ વિચારસરણી અને જે આ લોકોએ આજે પગલું લીધું છે તેને બિરદાવું છું અને તમામ મુસ્લિમ સમાજ તરફથી હું આ રથયાત્રાના આયોજકો તેમજ અંકલેશ્વરની પ્રજાને શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત, જય સર્વ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। श्री भगवान जगन्नाथ भगवान की 17मी रथयात्रा अंकलेश्वर जगन्नाथ मंदिर खाते चालू वर्षे राखवामां आवेल, परंतु कोरोना महामारी ने ध्यान में लई सरकार द्वारा रथयात्रा फेरवानी मंजूरी आपेल नहोती अने अमे पण जे पण सूचना हती एनो अमल करेल छे, જેથી કરીને ભગવાન શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા બેઠકપૂર્વક ભગવાન મંદિરની પ્રિમાઇસિસની અંદર વિધિ વિધાનથી જે વિધિ કરવાની હતી એ કરી છે અને હમણાં પણ આખો અંકલેશ્વર જિલ્લો યુટ્યુબ ઉપર ભગવાન શ્રી જગન્નાથ અંકલેશ્વરનું લાઈવ દર્શન બતાવી રહ્યા છે।